નવીનાળ ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે. આ હાઈકોર્ટનો ચુકાદો છે. ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર છે. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો છો, આ સવાલ ઉઠાવ્યો. ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ. રાજ્ય સરકારે 231 એકર જમીન પરત આપવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યો. અદાણી પાસેથી જમીન પરત લઈ જમીન માલિકોને પરત આપવા આદેશ આપવામાં આવ્યો છે. ગૌચર જમીન નવીનાળ વાસીઓને પરત આપવા હાઈકોર્ટનો આદેશ છે. જોકે આ સમગ્ર મામલે હાઈકોર્ટે એસઈસી દ્વારા સરકારની અરજીનો વિરોધ કરાયો તો હાઈકોર્ટે કહ્યું કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો છો. આપને જણાવી દઈએ કે મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને એસઈસીમાં ગામની ગૌચરની જમીનને લઈને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે અરજી કરાઈ હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર કરીને એવું કર્યું કે એ જ ગામની અંદર તમારે ગૌચરની જમીન ના હોય આપવા માટે તો અદાણીને આપેલી જમીન પાછી આપ પાછી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યું. આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો કે ગુજરાત હાઈકોર્ટના 19/4/2024 આદેશ પ્રમાણે અમે જે અદાણી એસઈઝેડને 2005 જમીન આપી હતી એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા એટલે કે ઢોર અને માલઢોરની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે ના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરી. તો આ સમગ્ર મામલે સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે. રોનક, જણાવશો આ ગૌચરની જમીનનો આ મુદ્દો છે. કચ્છમાં ગૌચરની જમીન જે અદાણીને આપવામાં આવી હતી પરંતુ હવે કોર્ટની ફટકાર છે, સરકારને જમીન પરત કરવાની વાત છે. શું છે વધુ વિગતો? હેકર જે એકર જમીન છે તેનો આપવાનો આ સમગ્ર મામલો હતો. જે વિશેષ હેતુ માટે ગૌચરની જમીન હતી તેને આપી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલો જ્યારે વિવાદમાં આવ્યો, વિવાદમાં આવ્યા બાદ જે હાઈકોર્ટમાં છે તે પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં સમગ્ર કેસ ચાલી રહ્યો હતો ત્યારબાદ તમામ પક્ષો દ્વારા જે પોતપોતાની જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી. અને ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ એક રજૂઆત એ કરવામાં આવી હતી કે જે જમીન આપવામાં આવી છે તેના બદલામાં 7 કિલોમીટર દૂર જે અન્ય જમીન છે તેની ફાળવણી કરવામાં આવશે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો જે સવાલ છે કરવામાં આવ્યો હતો કે જ્યારે જમીન ગૌચરની છે એટલે કે જે મૂળ માલિકો છે તેને પૂછ્યા વગર અથવા તો અન્ય કોઈ હેતુ પર કઈ રીતે રાજ્ય સરકાર છે તે કરી શકે છે. આ સમગ્ર મામલે લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો છે તે પણ આપવામાં આવ્યો છે. મૂળ વાત એ છે કે જ્યારે આ જમીન ગૌચરની છે ત્યારે માલધારીઓ છે, ચરવાહાઓ છે, તે 6-7 કિલોમીટર દૂર પોતાના પશુઓને લઈને કઈ રીતે જઈ શકે છે અને દિવસ દરમિયાન આ સમગ્ર પ્રક્રિયાઓમાં તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે કે સામાન્ય માણસની જે વ્યથા છે તે કોર્ટના ધ્યાને જ્યારે મૂકવામાં આવી ત્યારે કોર્ટે પણ આ વ્યથાને સાંભળીને આખરે જ્યારે વાચા આપી છે અને જે ખાનગી કંપની છે અદાણીને આપવાનો જે હુકમ હતો તે હુકમને રદ કરીને જે મૂળ ચરવાહાઓ છે, જે મૂળ માલધારીઓ છે તેમને આપવાનો હુકમ છે તે કરવામાં આવ્યો છે. સેસ દ્વારા જે અરજી છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો જ્યારે કોર્ટમાં આવ્યો હતો ત્યારે તમામ પક્ષો દ્વારા જે દલીલ છે તે પણ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જે ખાસ મુદ્દાઓ છે શા માટે આપવામાં આવી હતી, કયા કયા હેતુ છે તેનું પાલન કરવામાં આવ્યું હતું, આ તમામ બાબતોને અંતે જ્યારે આજે આખરી હુકમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જે સેસ દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેનો નિકાલ પણ કરવામાં આવ્યો છે અને જે મૂળ માલિકો છે તેને જમીન પરત કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાઈકોર્ટની આ ફટકાર, સરકારને ગૌચરની જમીન કચ્છમાં ખાસ કરીને આ જમીન પરત આપવા આ ફટકાર લગાવવામાં આવી છે.